પંચમહાલ જિલ્લામાં છેલ્લા 24 કલાક ઉપરાંતના સમયથી વરસી રહેલા અવિરત વરસાદને લઈને જિલ્લામાં આવેલા જળાશયોમાં નવા નીરની આવક થઈ છે. ત્યારે પાનમ ડેમમાંથી 14,860 ક્યુસેક પાણી છોડવામાં આવ્યું છે. પંચમહાલ જિલ્લામાં છેલ્લા 24 કલાક ઉપરાંતના સમયથી વરસી રહેલા અવિરત વરસાદને લઈને જિલ્લામાં આવેલા નદી જળાશયોમાં નવા નીરની આવક થવા પામી છે, જેને લઈને હાલ પાનમ ડેમમાં 99.87% જેટલો ભરાઈ જવા પામ્યો છે. ડેમની ભયજનક સપાટી 127.41 મીટર છે, જ્યારે ડેમની હાલની સપાટી 127.35 મીટરે પહોંચી છે. ડેમમાં હાલ ઉપરવાસમાંથી 16,686 ક્યુસેક પાણીની આવક થઈ રહી છે, ત્યારે પાનમ ડેમનું રૂલ લેવલ જાળવવા માટે ડેમમાંથી હાલ 14,860 ક્યુસેક પાણી ડેમના 3 દરવાજા 3.5 ફૂટ ખોલી ખુલ્લા કરીને પાનમ નદીમાં છોડવામાં આવી રહ્યું છે. પાનમ ડેમમાં નવા નીરની આવક થવાને લઈને જિલ્લાના ખેડૂતોમાં હર્ષની લાગણી પ્રવર્તી છે. ડેમમાંથી સિંચાઈ માટે પણ હાલ 500 ક્યુસેક પાણી છોડવામાં આવી રહ્યું છે, જેને લઈને જિલ્લામાં ડાંગરના પાકને જીવતદાન મળ્યું છે. પંચમહાલ જિલ્લાની જીવાદોરી સમાન પાનમ જળાશય યોજનાની સપાટી 127.41 મીટર થતાં 16,600 ક્યુસેક આવક સામે 3.5 ફૂટ ગેટ 3 નંગ ખોલી 15,000 ક્યુસેક પાણી નદીમાં છોડવામાં આવી રહેલ છે, જેથી એફઆરએલ લેવલ અમારે મેન્ટેન રહે. ઇકબાલ શેખ સાથે ગુજરાત ન્યૂઝ પંચમહાલ.